નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કેવેની ક્લાસ યુટ્યુબ ચેનલમાં હું દિલથી સ્વાગત કરું છું આજે મિત્રો વાત કરીશું ધોરણ દસ વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર આપણે મિત્રો ગાલા પ્રયોગ પોથી આપેલી છે તેમાં પ્રયોગ નંબર સોળનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આજે આ વિડીયોની અંદર કરવાના છીએ તો ચાલો મિત્રો વિડીયોને સોલ્યુશન કરીશું તેના પહેલાં જો ચેનલમાં પહેલી વાર આવેલા હશો તો તમને ચેનલ નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન દેખાઈ રહ્યું છે તેના ઉપર મિત્રો ડબલ ક્લિક કરી

કાચના લમગન સ્લેબમાંથી પસાર થતા પ્રકાશના વક્રીભવનની ઘટનાનો અભ્યાસ કરવો મિત્રો આ પ્રયોગ માટે જરૂરી સાધનોમાં કાચનો લમગન સ્લેબ ટાંકણીઓ ડ્રોઈંગ પેન સફેદ કાગળ પેન્સિલ અને માપપટ્ટીની જરૂર પડશે અહીંયા મિત્રો સરસ મજાનો આપણી જે આકૃતિ આપેલી છે આ આકૃતિ નામ નિર્દેશ સાથે અહીંયા મિત્રો જે જગ્યા છે ત્યાં તમારે દોરી દેવાની રહેશે હવે મિત્રો આ પ્રયોગ માટે જરૂરી પ્રયોગ પદ્ધતિમાં તમારે સૌપ્રથમ પ્રથમ ડ્રોઈંગ બોર્ડ પર ડ્રોઈંગ પિનોની મદદથી એક સફેદ કાગળ લગાડવાનો છે કાગળ પર વચ્ચે કાચનો લમગન સ્લેબ મૂકવાનો છે પેન્સિલથી મિત્રો લમખનની સપાટીઓ આંકી લેવાની છે અને તેની એ સીડી એમ ત્રણ ચાર નામ આપવાના છે ખૂણાના બે ટાંકણીઓ એ અને એ પૂર્ધ્વ સમતલમાં ખોસવાની છે જેથી મિત્રો તેમની જોડતી જે રેખા છે એ બી સાથે કોઈ ખૂણો બનાવે અને લમઘનની સીડી સપાટી પરથી મિત્રો ઈ અને એફના પ્રતિબિંબો જુઓ બીજી બે ટાંકણીઓ જી અને એચ એવી રીતે મિત્રો લગાવો કે જેથી કરી ઈ એફ જી અને એચ ટાંકણીઓ એક સીધી રેખામાં આવે ટાંકણીઓ અને લમગણ સ્લેબને ઉપાડી લો ટાંકડીઓ ઈ અને એફના સ્થાન મિત્રો ટાંકણીઓ જી અને એચના સ્થાન પરથી અન્ય રચના કરી લેવાની છે આકૃતિમાં મિત્રો જેમ દર્શાવ્યું છે એ પ્રમાણે પ્રયોગના આધારે આપણે અવલોકન કરીશું કે શું અવલોકન આની અંદર આવશે તો સૌપ્રથમ કાચના સ્લેબની નીચે આવેલ ભાગમાંથી આપાત કિરણ અને નિર્ગમન કિરણ છે એ સમાંતર છે પરંતુ સહેજ બાજુ તરફ ખસેલું જોવા મળે છે જેને મિત્રો પાર્શ્વીય સ્થાનાંતર પણ કહે છે જે આપણી આકૃતિ છે તેની અંદર એલોઓ વડે દર્શાવેલી છે બરાબર હવે મિત્રો જોઈશું અહીંયા ખૂણો જે મિત્રો ઓ છે એના વડે દર્શાવેલી છે હવે નિર્ણયની વાત કરીએ તો આપણો નિર્ણય છે કે આમ કાચના લમઘન ચો ચોસલા વડે પ્રકાશના કિરણનું પાર્શ્વીય સ્થાનાંતર થાય છે તો આપણો નિર્ણય આવી ગયો હવે મિત્રો આ પ્રયોગના આધારે આપણે જ્ઞાન ચકાસણી કરી લઈએ જેની અંદર પહેલો વિકલ્પ આપેલા છે પહેલો વિકલ્પ છે નીચેનામાંથી કયા દ્રવ્યને પ્રકાશીય ઘનતા સૌથી વધુ છે તો મિત્રો હીરો છે તેની સૌથી વધુ હોય છે ઘનતા બીજું છે કોઈપણ માધ્યમનો નિરપેક્ષ વકરી ભવનાંક કેવો છે તો મિત્રો કોઈપણ જે માધ્યમ છે એનું નિરપેક્ષ વક્રી ભવનાંક ગ્રેટર દેન વન થશે ત્રીજો વિકલ્પ છે જો પાણી અને કાચના નિરપેક્ષ વક્રી ભવનાંક અનુક્રમે ચાર તૃતિયાંશ અને ત્રણ તૃતીયાંશ હોય તો પ્રકાશનું પાણી અને કાચમાં વેગનો ગુણોત્તર કેટલો હશે તો મિત્રો તેનો ગુણોત્તર છે તે નવ અઠમાઉંશ થશે એટલે કે સી ઓપ્શન સાચો છે ચોથું છે પ્રકાશનું ત્રાસુ કિરણ કાચમાં તે હવામાંથી પ્રવેશતા શું થાય છે તો મિત્રો તેની અંદર થશે તે લંબથી દૂર જાય છે પાંચમું છે જો પાણી બેન પાણી બેન્જીન અને નિલમના વકરીભાવનાંક અનુક્રમે એક પોઈન્ટ તેત્રીસ એક પોઈન્ટ પચાસ અને એક પોઈન્ટ સિતોતેર હોય તો તે કયા માધ્યમમાં સાપેક્ષ વક્રીભવનાંક સૌથી વધુ હોય છે તો તેની અંદર આવશે મિત્રો નીલમનો પાણીની સાપેક્ષ હવે ખરા ખોટા છે તેની વાત કરીએ તો મિત્રો પાણી કરતાં હવા વધારે પ્રકાશ્ય ઘટ માધ્યમ છે તો આ વિધાન ખોટું છે બીજું છે જ્યારે પ્રકાશનું કિરણ પ્રકાશ્ય ઘટ માધ્યમથી પ્રકાશ્ય પાતળા માધ્યમમાં જાય છે ત્યારે તેનો વય ઘટે છે તો આ વિધાન પણ ખોટું છે અને ત્રીજું છે કાચના પાતળા લેન્સનો મધ્યભાગ કાચના લમકન સ્લેબની માફક વર્તે છે તો આ વિધાન મિત્રો ખરું છે તો આ હતું મિત્રો આપણા પ્રયોગ નંબર સોળનું સંપૂર્ણ સોલ્યુશન આશા છે કે તમને આપણો વિડીયો ગમે જશે અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા